नमस्कार मित्रों, धोरण 9 गणित स्वाध्याय 4.3 प्रश्न 8 यूएसए અને કેનેડા જેવા દેશોમાં તાપમાન કયા એકમમાં મપાય છે? ફેરનહીટમાં મપાય છે. જ્યારે ભારત જેવા દેશમાં તાપમાન કયા એકમમાં મપાય છે? સેલ્સિયસમાં મપાય છે. આપણે ફક્ત એટલા માટે યાદ રાખશું કે જનરલ નોલેજમાં આપણને ખ્યાલ આવે. હવે તાપમાન માપવા માટે ફેરનહીટ અને સેલ્સિયસનું રૂપાંતરણ કરતું સૂત્ર અહીં આપેલું છે. એફ બરાબર 9/5 ગુણ્યા સી વત્તા 32. હવે પહેલો પ્રશ્ન આપણે આલેખ દોરવાનો થોડી વાર પછી જોયા ત્યારે એના ઉપરથી પણ આ દાખલાનો જવાબ મળે અને આપણે ગણતરી કરીશું. જો તાપમાન 30 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન શું મળે? તો અહીં સી બરાબર 30 લેતા, એટલે કે સૂત્રની અંદર સી બરાબર સેલ્સિયસ બરાબર કેટલા લેવાના છે? 30. તો ફરીથી હું સૂત્ર લખું છું, એફ બરાબર 9/5 ગુણ્યા સી વત્તા 32. તો તેથી એફ બરાબર 9/5 ગુણ્યા સીની કિંમત કેટલી છે? 30 વત્તા 32. તો છેદ ઉડતા હોય તો આપણે છેદ ઉડાડીએ છીએ, 5 × 6 = 30. તો તેથી એફ બરાબર 9 × 6 = 54 વત્તા 32. 54 વત્તા 32 એટલે કેટલા થશે? 86. તો તેથી એફ બરાબર કેટલા મળે છે? 86. તો વાક્ય લખી નાખીએ આપણે, જો તાપમાન 30 °C હોય તો ફેરનહીટમાં તાપમાન કેટલું મળે છે? 86 મળે છે. થેન્ક યુ.